હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે 36 ના અવિભાજ્ય અવયવ શોધવાના છે તે જોઈએ કોઈ પણ રીતે કરી શકો બે ત્રણ રીત હોય બરોબર હવે 2 * 18 એટલે 36 થઈ જાય હવે 3 * 12 12 તેની 36 થઈ જાય 4 ને અવયવ જોઈએ તો 4 * 9 એટલે 4 નવા 36 થઈ ગયા હવે અવિભાજ્ય શોધવાનું છે એટલે કે મોટી સંખ્યા અહીં 18 છે એટલે કે 2 * 9 એટલે 18 થઈ ગઈ 3 માંથી ફરીથી મોટી સંખ્યા એટલે કે 2 * 2 * 3 * 3 થઈ ગયા 73 ને 9 થઈ ગઈ આ છેલ્લો જવાબ મળી ગયો બરાબર હવે આમાં જોઈએ તો 3 * 12 કોના વડે ભાગ થશે તો 3 * 4 3 * 4 તો 4 * 3 પણ કરી શકીએ 4 * 3 હવે 3 માં મોટી સંખ્યા એટલે 4 એટલે 3 * 2 * 2 * 3 આ રીતે લઈએ કે 4 ને 2 * 2 કર્યા હવે ક્રમમાં ઘસાવીએ એટલે 2 * 2 3 * 3 થઈ ગયું હવે આને જોઈએ તો અહીંયા બે મોટી સંખ્યા બને છે એટલે 2 * 2 અને 3 * 3 તો જો આ પહેલો જવાબ અહીં બીજો આ ત્રીજો આ ત્રણેય જવાબ એક સમાન જ મળ્યા તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ છીએ બરોબર છે જેના વડે ગુણાયેલ હોય એમાં મોટી જે સંખ્યા બનતી હોય ગુણાયેલ અને નાની નાની સંખ્યામાં ગુણિતના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે બરોબર